અમારે જાગૃતિ બેન ના શુભ લગ્ન 17 તારીખે લખવાના છે, એટલે મારા દાદા અને તેમના નાના ભાઈ આયોજન કરી રહ્યા છે. આયોજનમાં સૌથી પહેલા તો મારા દાદાએ એવું નક્કી કર્યું કે આ વચમાં જે ઈંટો પડી છે તેને એક સાઈડ ગોઠવી દેવી. હવે મારા દાદા અહીં ઈંટો ગોઠવવા માટે તળિયું લેવલ કરી રહ્યા છે. હવે અમે ઈંટો ઉપાડવાનું કામ ચાલુ કર્યું છે અને અહીં બધી ઈંટો મારા દાદા ગોઠવશે. મારા દાદા અહીં દોરી બાંધીને હજી તળિયું લેવલ કરી રહ્યા છે. અહીં વધારાનો સામાન ગોઠવાઈ રહ્યો છે. ઈંટો ઉપાડતા ઉપાડતા એક ખિસકોલીનું બચ્ચું નીકળ્યું છે. ખિસકોલી એના બચ્ચાને લેવા આવી છે. જો ખિસકોલી એના બચ્ચાને સલામત જગ્યાએ લઈ જાય છે. ઈંટો ઉપાડવાનું અને ઈંટો ગોઠવવાનું કામ ચાલુ છે. મારા દાદા લાઈનમાં અને લેવલમાં સરસ ઈંટો ગોઠવી રહ્યા છે. ખૂબ જ સખત તડકો પડી રહ્યો છે. બપોરના 2 વાગી રહ્યા છે. હવે બધી ઈંટોને એક બાજુ ગોઠવી દીધી છે. હવે બધી ઈંટો ગોઠવાઈ ગઈ છે. અહીંયા ઓટાનું ચણતર બાકી છે, એટલે મારા દાદા પાયો ગાળી રહ્યા છે. અહીં સફાઈ કામ ચાલુ છે. હવે પાયો તૈયાર થઈ ગયો છે. મારા દાદા તેમાં પાણી રેડી રહ્યા છે. ચડવા માટે મારા દાદાએ એક સરસ મજાનું પગથિયું બનાવ્યું છે. વધારાનો સામાન એક બાજુ મૂકવામાં આવી રહ્યો છે. હવે મારા દાદા પગથિયા ઉપર ખૂબ જ સરસ મજાનો કલર કરી રહ્યા છે. હવે ખૂબ જ સરસ મજાનો કલર પગથિયાને થઈ ગયો છે.